नगर प्राथमिक शिक्षण समिति भावनगर संचालित श्री भूता रुग्नाथ प्राथमिक शाला नंबर 12 वालकेट गेट कपरा वती ऑनलाइन शिक्षण में आप सौनु हार्दिक स्वागत है। धोरण 8 विषय विज्ञान और टेक्नोलॉजी पाठ पहलो पाक उत्पादन और व्यवस्थापन। आ पाठनी अंदर आप आग अभ्यास करिए देशना विविध भागों पर विविध प्रकारना पाक उछेरवामां आवे छे। आ विविधता उपरांत मोटा भागे पाकने बे भागमां वेची शकाय छे। क्या बे भागमां? तो चालो जोईए। पहेलुं छे खरीफ पाक। खरीफ पाक कोने कहेवाय? जे पाकने वरसादनी ऋतुमां रोपवामां आवे एटले के जे पाकने वरसादनी ऋतुमां उगाड़वामां आवे छे तेवा पाकने खरीफ पाक कहे छे। भारत में वरसादनी ऋतु सामान्यतः जून थी सप्टेम्बर सुधीनी होय छे। आ खरीफ पाकना उदाहरण जोईए तो तेमां डांगर, मकाई, सोयाबीन, मगफळी, कपास वगैरे जेवा पाकनो समावेश थाय छे। आ उपरांत तेने रवि पाक एटले के शियाळामां जे रोपवामां आवे छे ए पाकने रवि पाक कहेवામાં આવે છે। તેને સામાન્યતઃ ઓક્ટોબરથી માર્ચ મહિનાની અંદર ઉગાડવામાં આવતા હોય છે। આ પાકના ઉદાહરણ જોઈએ તો તેમાં ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી જેવા પાકના ઉદાહરણ છે। આ ઉપરાંત ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી પણ ઉનાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે। ત્યારબાદ જોઈએ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ એટલે કે બેઝિક પ્રેક્ટિસિસ ઓફ ક્રોપ પ્રોડક્શન। બૂચો પૂછે છે ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં આવતી નથી? તો એનો જવાબ છે, પહેલી ખૂબ સરસ રીતે આપે છે। ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે। પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવી પડે છે। તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો। આ પ્રવૃત્તિ અથવા તો જે કાર્ય છે તેને ખેત પદ્ધતિઓ એટલે કે ઇંગ્લિશમાં એને કહીએ તો એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસિસ કહેવામાં આવે છે। આ કાર્ય પદ્ધતિઓ આ પ્રમાણે છે, જેની અંદર સૌપ્રથમ ભૂમિને તૈયાર કરવામાં આવે છે, ત્યારબાદ પાકની રોપણી કરવામાં આવે છે, જરૂરિયાત મુજબ કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે છે, ત્યારબાદ પાકને જરૂરી સિંચાઈ પૂરી પાડવામાં આવે છે, પાકને નુકસાન કરતા જે નિંદણ છે તેનાથી રક્ષણ મેળવવા માટે નિંદણનાશક દવાઓનો છંટકાવ અથવા તો તેને સાધનો વડે નિંદણને દૂર કરવામાં આવે છે। પાક તૈયાર થઈ ગયા પછી તેની લણણી કરવામાં આવે છે અને અંતે પાકને કોઠારો અને સ્ટોરેજની અંદર સંગ્રહ કરવામાં આવે છે। હવે પાક ઉત્પાદનની વિવિધ પદ્ધતિઓ જે આપણે જોઈ તેમાં આપણે અભ્યાસ કરીશું અત્યારે ભૂમિને તૈયાર કરવી એટલે કે પ્રિપરેશન ઓફ ધ સોઇલ। પાક ઉછેરતા એટલે કે રોપતા પહેલાં ભૂમિ એટલે કે જમીનને તૈયાર કરવી એ તેનું પ્રથમ ચરણ છે। માટીને ઉલટાવવાથી અને પોચી બનાવવી તે ખેતીનું મહત્ત્વપૂર્ણ કાર્ય છે। આથી મૂળ છે એ જમીનની અંદર ઊંડાણ સુધી જઈ શકે છે। પોચી માટી શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે? તો કે પોચી માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે। આ સજીવો ખેડૂતોના મિત્રો છે કારણ કે તે માટીને ઉપર નીચે કરી અને જમીનને પોચી કરે છે, તેમાં જે સડતા સેન્દ્રિય પદાર્થો છે એ ઉમેરે છે। પરંતુ શા માટે માટીને ઉપર અને નીચે તેમજ પોચી કરવી આવશ્યક છે? તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનિજ, પાણી, વાયુ અને કેટલાક સજીવો જોવા મળે છે। આ ઉપરાંત માટીની અંદર મૃત વનસ્પતિ એટલે કે વનસ્પતિના મૃત અવશેષો, મૃત ભાગો તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે।
આ રીતે મૃતદેહમાં જોવા મળતા કેટલાક પોષક તત્વો છે જમીનની અંદર ભળી જાય છે. આ પોષક તત્વો વનસ્પતિઓ દ્વારા તેના મૂળ દ્વારા પાણીની સાથે ભળી અને શોષણ થાય છે. કારણ કે ઉપરની સપાટી પર કેટલાક સેન્ટીમીટર સુધીની જ જમીન એટલે કે ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. એટલા માટે જો તેને ઉલટાવવામાં આવે, તેને પોચી કરવામાં આવે તો પોષકયુક્ત એટલે કે પોષક તત્વોયુક્ત જે જમીન છે એ ઉપરની તરફ આવી જાય છે અને વનસ્પતિ આ પોષક તત્વોનો ઉપયોગ કરી શકે છે. એટલા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તો અહીંયા આપણે જે અભ્યાસ કર્યો તે આધારિત કેવા કેવા સવાલ પૂછાઈ શકે તેનો આપણે અભ્યાસ કરીએ તે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોયું એમાં કે પાકને કયા બે વિભાગમાં વર્ગીકૃત કરી શકાય. તો એમાં આપણે જવાબમાં લખી શકીએ કે પાકને બે ભાગમાં વિભાગ વર્ગીકૃત કરી શકાય. એમાં પહેલું ખરીફ પાક, એને આપણે પોઈન્ટ વાઇઝ લખવું હોય તો આ રીતે લખી શકીએ કે આ પાક વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે, તેનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીનો હોય છે. પાકના ઉદાહરણની અંદર આપણે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ છે એ લખી શકીએ. બીજો વિભાગ છે રવિ પાક. તો કે આ પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે, સમયગાળો ઓક્ટોબરથી માર્ચ, અને પાકના ઉદાહરણ આપણે લખી શકીએ. ત્યાર પછી પ્રશ્ન પૂછાઈ શકે પાકની મૂળભૂત પદ્ધતિઓ જણાવો, જેની અંદર આપણે 7 પોઈન્ટ લખી શકીએ, આપણે હમણાં જ અભ્યાસ કર્યો. અને છેલ્લે આપણે જોયું એ મુજબ એમાં વૈજ્ઞાનિક કારણ પણ આ મુજબ પૂછાઈ શકે કે અળસિયા ખેડૂતોના મિત્ર છે, સમજાવો. જવાબની અંદર લખી શકીએ કે અળસિયા છે એ શું કરે છે. તો કે અળસિયાનો ખોરાક છે એ માટી છે. તે ખોરાક તરીકે માટીનો ઉપયોગ કરી અને માટી ખાય છે, જેના કારણે માટી છે એ ઉપર નીચે બને છે, પોચી બને છે, અને ઉપરાંત સૂક્ષ્મજીવોની પણ તેમાં વૃદ્ધિ થાય છે, જેની અંદર સડતા સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે. એટલા માટે અળસિયા છે એ ખેડૂતોના મિત્રો કહેવાય છે. તો આજે આપણે ઓનલાઈન શિક્ષણ દ્વારા જે અભ્યાસ કર્યો તેને આધારિત જે કાંઈ સવાલ જવાબ આપણે અહીંયા જોયા તે તમારી નોટબુકમાં અચૂક તમારે લખવાના રહેશે. આભાર.